ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હા, આજે આપણે પ્રકરણ નંબર 2માં આકાર અને ખૂણાઓ વિશે શીખીશું. ખૂણો અને સમય શીખતા પહેલાં આપણે સમય જોતા શીખવું એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. તો આજે આપણે ઘડિયાળની મદદથી સમય જોતા શીખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય જોતા શીખીએ ને. જુઓ, અહીં તમે ઘડિયાળ જોઈ રહ્યા છો. અહીં ઘડિયાળમાં તમને 3 કાંટા દેખાઈ રહ્યા છે. તો આ સૌથી મોટો કાંટો દેખાય છે તે મિનિટ કાંટો છે. આ જે નાનો કાંટો છે તેને કલાક કાંટો કહેવાશે. અને આ કાંટો જે ઝડપથી ફરતો રહે છે તેને સેકન્ડ કાંટો કહીશું. આપણે આ 2 કાંટાના ઉપયોગથી આપણે સમય જોતા શીખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે ઘડિયાળમાં જોવું હોય તો નાનો કાંટો કે જેને કલાક કાંટો કહેવાય છે એ કાંટાને જોઈશું. એ કાંટો જે અંક ઉપર હોય એટલા કલાક કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારો કલાક કાંટો એટલે કે નાનો કાંટો એ 2 ઉપર છે. એટલે આપણા કલાક નક્કી થશે કે 2 કલાક. અને હવે મિનિટ કાંટો તમારો 12 ઉપર છે. જુઓ, જ્યારે પણ આપણે મિનિટ કાંટા પાસે જઈએ છીએ ને ત્યારે મિનિટ કાંટો શું કહે છે કે મારા અંકને 5 વડે ગુણો. મિનિટ કાંટા પાસે આપણે ટાઈમ જોવા જઈએ છીએ ને, સમય જોવા, મિનિટ જોવા, તો મિનિટ કાંટો કહે છે મારા અંકને 5 વડે ગુણો. તો આપણે મિનિટ કાંટાને એટલે કે મિનિટ કાંટો જે અંક ઉપર ઊભો છે તે અંકને 5 વડે ગુણવા પડે. મિનિટ કાંટો કહે છે મારા અંકને 5 વડે ગુણો અને મિનિટ મેળવી લો. મિનિટ કાંટો તમારો 12 ઉપર છે. પણ જ્યારે મિનિટ કાંટો જે અંક ઉપર હોય તે અંકને 5 વડે ગુણવાના રહેશે. તો આપણો મિનિટ કાંટો 12 ઉપર છે. એટલે આપણે 12ને 5 વડે ગુણીશું. તો 12 × 5 = 60. 60 મિનિટ જ્યારે થાય છે ને ત્યારે પૂરેપૂરો 1 કલાક બને છે. 60 મિનિટ જ્યારે થાય છે ત્યારે પૂરેપૂરો 1 કલાક બની જાય છે. એટલે આપણે અત્યારે કોઈ મિનિટ ગણાશે નહીં, પણ શું ગણાશે? પૂરેપૂરા 2 કલાક, એટલે કે 2 વાગ્યા છે આવું ગણાશે. હવે આગળ જોઈએ. જો આ મિનિટ કાંટાને હું અહીં આગળ લઈ જાઉં છું, એટલે કે અત્યારે મિનિટ કાંટો અલગ અંક ઉપર છે, જેમ કે 1 ઉપર છે. તો હવે પહેલાં તો આપણે કલાક કે સમય જોવા માટે પહેલાં કલાક કાંટાનો સહારો લેવાનો. તો કલાક કાંટો આપણો ક્યાં છે? તો તમે એમ કહેશો કે 2 અને 3ની વચ્ચે છે. પરંતુ તમારે એ જોવાનું કે હજુ તે 3 ઉપર પહોંચ્યો નથી, એટલે કે 3ની પાસે આવ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, 3ની પાસે આવ્યો નથી માટે આપણા કલાક 2 જ ગણાશે. જ્યાં સુધી કલાક કાંટો 3 ઉપર નહીં આવે, એટલે કે બીજા અંક ઉપર નહીં જાય, ત્યાં સુધી આપણે આગળના અંકનો જ સહારો લેવાનો. અત્યારે આપણો કલાક કાંટો 2 અને 3ની વચ્ચે છે. તમે જોઈ શકતા હશો કે આપણો કલાક કાંટો 2 અને 3ની વચ્ચે છે. તો આપણે કયા કલાક ગણીશું? હજી 3 ઉપર આવ્યો નથી, તેથી આપણે એના આગળ 3ની આગળનો અંક એટલે કે 2 કલાક જ ગણીશું. કારણ કે જ્યાં સુધી 3 ઉપર આવશે નહીં ત્યાં સુધી 3 કહેવાશે નહીં. એટલે આપણે 2 કલાક અને એના ઉપર મિનિટ ગણાશે. તો મિનિટ ગણવા માટે હવે મિનિટ કાંટા પર જવું પડે. તો મિનિટ કાંટો ક્યાં છે? 4 ઉપર છે. તો જ્યારે મિનિટ કાંટો જે અંક ઉપર હોય તે અંકને 5 વડે ગુણવાના. તો 4 ઉપર છે તો 4 × 5 શું બોલાશે? 4 × 5. તો 4 × 5 કેટલા થાય? 4 × 5 = 20 થાય. તો 4 × 5 = 20, એટલે કે 2 કલાક અને 20 મિનિટ. હવે જુઓ, હજુ પણ આગળ ફેરવું છું ઘડિયાળને. જોજો તમે, હવે જોજો, હવે જ્યારે સમય જોવાનો છે તો આપણે પહેલા કયા કાંટાનો સહારો લેશું? તો નાનો કાંટો. અને નાના કાંટાને આપણે શું કહીએ છીએ? કલાક કાંટો. તો કલાક કાંટો આપણો કયા અંક ઉપર છે? હા, કલાક કાંટો આપણો 6 અને 7ની વચ્ચે છે. કોઈ પરફેક્ટ અંક ઉપર નથી, પરંતુ 6 અને 7ની વચ્ચે છે. તો આપણે શું કરીશું? 6ને લેશું કે 7ને લેશું? આગળ આપણે સમજી ગયા ને કે જ્યારે કલાક કાંટો હજી 7 ઉપર પહોંચ્યો નથી, પણ 6 ઉપર પહોંચીને પસાર થયો છે, તો આપણે કયો કલાકનો આધાર લેવો પડશે? 6 અંકનો કે 7 અંકનો?
તો જોજો હજી સાત ઉપર નથી આવ્યો, તેથી આપણે એના આગળના અંક એટલે કે જેની ઉપરથી તે પસાર થઈને આવ્યો છે એટલે કે છ, તો છ અંકનો જ સહારો લેવાશે. એટલે છ કલાક નક્કી થશે. કેટલા કલાક નક્કી થશે? છ કલાક. હવે છ કલાક તો નક્કી થયા, પણ છની ઉપર પસાર થયા છે, છની ઉપરથી થોડો આગળ ખસી ગયો છે, એટલે થોડી મિનિટ થઈ હશે ને. તો એ થોડી મિનિટ કેટલી થઈ છે એ જોવા માટે આપણે કોનો સહારો લેવાનો? તો મિનિટ કાંટાનો સહારો લેવાનો. તો મિનિટ કાંટો ક્યાં છે, કયા અંક ઉપર છે તે જોવાનું. ચાલો મિનિટ કાંટો જુઓ. તો કયા અંક ઉપર છે? હા, બે, બે ઉપર છે. તો હવે મિનિટ કાંટો જે અંક ઉપર હોય તે અંકને શું કરવાનું? પાંચ વડે ગુણવાના. તો આપણો મિનિટ કાંટો બે ઉપર છે, તો આપણે મિનિટ કાંટાને કેટલા વડે ગુણીશું? પાંચ વડે. તો ચાલો બે ગુણ્યા પાંચ એટલે શું બોલાશે? બે પંચા દસ. એટલે કેટલા કલાક કહેવાશે? છ કલાક અને દસ મિનિટ. અને તમે કેવી રીતે લખશો એને? તો તમે એને આ રીતે લખશો કે છ કલાક અને વચ્ચે આવી રીતના બે ટપકા કરવાના અને દસ મિનિટ, આ રીતે લખાય. બરાબર છે? હજુ એક ઉદાહરણ જોઈએ. ચાલો હજી ઘડિયાળને વધુ સમય આગળ લઈ જઈએ. ચાલો જુઓ, તમારો કલાક કાંતો અને મિનિટ કાંતો ફેરવાઈ ગયા છે. હવે તમારે સમય જોવાનો છે. તો તમે પહેલા કયો કાંટો જોશો? પહેલા કયો કાંટો જોવાનું? મેં તમને સમજાવ્યું, હા, નાનો કાંટો. એટલે નાના કાંટાને શું નામ આપવાનું? કલાક કાંટો. તો કલાક કાંટો જોઈને શું નક્કી થશે? કલાક નક્કી થશે. પછી શું જોવાનું? મિનિટ કાંટો જોવાનું. અને મિનિટ કાંટો જોઈને શું નક્કી થશે? મિનિટ નક્કી થશે. ચાલો, તો અત્યારે આપણો કલાક કાંટો ક્યાં છે? કોઈ અંક ઉપર છે? ના, પરફેક્ટ કોઈ અંક ઉપર નથી. નવ અને દસની વચ્ચે. કલાક કાંટો કોની વચ્ચે છે? નવ અને દસની વચ્ચે. નવ અને દસની વચ્ચે છે, તેથી કયો અંક લેશો તમે? હા, કારણ કે તે દસ ઉપર હજી આવ્યો નથી, તે નવ ઉપરથી પસાર થયો છે પરંતુ દસ સુધી પહોંચ્યો નથી. હજુ પહોંચવામાં થોડી વાર લાગશે, તેથી આપણે દસ કલાક કહી શકીશું નહીં. તો આપણે કયા કલાક લેવાશે? નવ કલાક. કેટલા કલાક લેવાશે? નવ કલાક. નવ કલાક લેવાશે. સરસ. તો જુઓ, હવે નવ કલાક તો નક્કી થઈ ગયા, એટલે તમારે લખી દેવાનું કે નવ કલાક. તમે આવી રીતના પણ લખી શકો છો, નવ કલાક. ચાલો, હવે હજુ તો આગળ જોવાનું ને. નવ કલાકની ઉપર એને તો ક્યારનો ચાલ્યો ગયો કલાક કાંટો? જો આટલો દૂર ચાલ્યો ગયો છે, તો હવે મિનિટ થઈ હશે ને ઉપર. તો હવે શું કરવાનું? મિનિટ કાંટો જોવાનો. ચાલો, મિનિટ કાંટો કયા અંક ઉપર છે બોલો? તો છ ઉપર. છ ઉપર છે. તો હવે મિનિટ કાંટાને સાના વડે ગુણવાના? પાંચ વડે. તો મિનિટ કાંટાનો જે અંક છે એને પાંચ વડે ગુણવાના છે. તો મિનિટ કાંટાનો કયો અંક છે? છ. એટલે શું બોલાશે? છ ગુણ્યા પાંચ. એટલે છ ને પાંચ વડે ગુણીશું. બોલો, ચાલો જો છ ગુણ્યા પાંચ કરો. જુઓ, છ એકા છ, છ દૂ બાર, છ ટાલી અઢાર, છ ચોક ચોવીસ, છ પચાસ ત્રીસ, છ પંચા. એટલે કે તમે આ રીતે કહ્યું, છ ગુણ્યા પાંચ. આ મિનિટ કાંટો તમારો છ ઉપર હતો અને તેને પાંચ સાથે ગુણતા છ પંચ્યા ત્રીસ. એટલે કે તમારા નવ કલાક તો પહેલાં જ નક્કી થઈ ગયા હતા, પણ મિનિટ કેટલી નક્કી કરી? અત્યારે નક્કી કરી. તો છ પંચ્યા ત્રીસ એટલે નવ કલાક અને ત્રીસ મિનિટ. શું થયું? નવ કલાક અને ત્રીસ મિનિટ. એને આ રીતે પણ દર્શાવાય, નવ જેમ ત્રીસ. આવી છે ને, હવે આવડી ગયું ને ઘડિયાળમાં જોતા. હવે નવા વિડીયોમાં કંઈક નવું શીખીશું. ત્યાં સુધી ના આવજો.